नमस्कार विद्यार्थी मित्रों, तपोन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोन साइंस एकेडमी में हूँ शिल्पा मैम आप सर्वे विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। JEE नीट 12th केमिस्ट्री चैप्टर केमिकल काइनेटिक्स लैक्चर 4 बराबर। चलो लास्ट वीडियो लैक्चर की अंदर याद हो तो आप आण्विकता जी थी बराबर है अने बीजो एक टॉपिक जो तो रेडी आण्विकता जे है एना आप जोयुं के प्रारंभिक प्रक्रिया माटे आण्विकता केटली होई शके बराबर छे अने जे संकीर्ण प्रक्रियाओ जे छे बराबर छे एना माटे प्रक्रिया क्रम केटलो होई शके। आण्विकता जे छे आण्विकतानी वात पण आपणे करी हती केटलाक केसमां आण्विकता जे छे सेम आवशे प्रक्रिया क्रम साथे अने केटलाक केसमां ए जुदुं आवशे। रेडी तो हवे कहेवानुं एम छे के आजे आपणे नवा टॉपिक उपर जाशुं। बीजी एक बहु इम्पोर्टंट बाबत के हवे आपणे जे જોવાના છીએ એમાં ગ્રાફ આવશે બરાબર, કારણ કે આપણે શું કરશું કે જે સંકલિત વેગ નિયમ છે બરાબર એ સંકલિત વેગ નિયમ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બરાબર છે એના માટે આપણે જોશું અને ત્યાર પછી એને લગતા કેટલાક જે આપણે એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કરશું અને નેક્સ્ટ ટાઈમ આપણે સેકન્ડ ક્રમની રિએક્શન માટે અને એના માટે પણ એ જે ઇક્વેશન છે એટલીસ્ટ ઇક્વેશન જોશું, કારણ કે ઇનકેસ એક્ઝામની અંદર આવે તો એ તમને હેલ્પ કરે બરાબર છે। ચાલો તો હવે આપણે જે જોવાનું છે બરાબર એની અંદર શું જોશું તો સંકલિત વેગ સમીકરણ। રેડી ચાલો તો આપણે જોવાના છીએ સંકલિત વેગ સમીકરણ બરાબર। હવે સંકલિત વેગ સમીકરણ જે છે એ કોના માટે આપણે જોશું એ તો પહેલાં તો આપણે જે જોવાના છીએ આવશે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે બરાબર। આપણી પાસે ઘણા બધા ક્રમની પ્રક્રિયાઓ છે એમાંની જે ફર્સ્ટ આપણે જોશું એ આવશે શૂન્ય ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે બરાબર। તો શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એના માટે આપણે સંકલિત વેગ સમીકરણ જોવાના છીએ। હવે નોર્મલી શું આવશે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં એ કહી દઉં, એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકની સાંદ્રતા તેના સમય સાથે બદલાતી નથી, કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયા જે છે પ્રક્રિયા વેગ બરાબર છે એ સાંદ્રતાથી કેવો હોય છે સ્વતંત્ર, એટલે પ્રક્રિયક જે છે એની કોન્સન્ટ્રેશન ઉપર બિલકુલ ડિપેન્ડ નહીં કરે। તો આપણે એમ કહી શકીએ કે સાંદ્રતા એટલે સમય સાથે પ્રક્રિયાનું જે વેગ છે બરાબર છે એ પ્રક્રિયા વેગ સાંદ્રતા ઉપર ડિપેન્ડ રહેતો નથી બરાબર, એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય। હમણાં આપણે એક્ઝામ્પલ જોશું। હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એ સામાન્ય રીતે સંભવી શકતી નથી, નોર્મલી તો પોસિબલ છે નહીં બરાબર, પરંતુ વિશિષ્ટ પરિસ્થિતિમાં સંભવે છે, મતલબ સ્પેશિયલ કેસમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એ પોસિબલ બની શકે છે। કેટલીક ઉત્સેચકીય ઉદ્દીપન ક્રિયા અને ધાતુની સપાટી પર થતી ક્રિયાઓ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ જોવા મળે છે। રેડી તો આપણે એના શું કરશું એક્ઝામ્પલ જોશું બરાબર છે। ચાલો તો એક્ઝામ્પલની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ તો એ આવશે H2 ગેસ, આ સવાલ ઘણીવાર પૂછાય છે, H2 ગેસ પ્લસ Cl2 ગેસ બરાબર, એમાંથી પ્રોસેસ થઈ અને આપણને સનલાઇટની પ્રેઝન્સમાં, ઇન પ્રેઝન્સ ઓફ શું આવશે H ન્યુ, H ન્યુની પ્રેઝન્સમાં આપણને મળશે 2 મોલ્સ ઓફ HCl ગેસ। રેડી તો આ પહેલું એક્ઝામ્પલ છે, કઈ પ્રક્રિયાનું પહેલું એક્ઝામ્પલ તો નોર્મલી શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ફર્સ્ટ એક્ઝામ્પલ। રેડી ચાલો સેકન્ડ ઉદાહરણ જોઈએ, તો સેકન્ડ ઉદાહરણ યાદ હોય તો એમોનિયા જે છે એમોનિયાના વિઘટનની પ્રક્રિયા બરાબર એ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં ગણાય છે, સિંગલ વે રિએક્શન। તો 2 મોલ NH3 ગેસ બરાબર, 2 મોલ NH3 ગેસ છે પ્લેટિનમની પ્રેઝન્સમાં ગરમ કરશો બરાબર છે તો શું મળશે N2 ગેસ પ્લસ 3 મોલ્સ ઓફ શું મળશે H2 ગેસ। રેડી તો આ સેકન્ડ એક્ઝામ્પલ છે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું, એટલે અહીંયા જેટલા એક્ઝામ્પલ પ્રોવાઈડ કરું એ તમારે યાદ રાખવાના છે, ઇનકેસ એક્ઝામની અંદર ઘણીવાર એવું પૂછાઈ છે કે H2 અને Cl2 વચ્ચેની પ્રક્રિયાથી 2 મોલ HCl બનવાવાળી જે પ્રોસેસ છે બરાબર છે એ પ્રોસેસ કયા ક્રમની છે, જોકે આવો સવાલ એ લોકોએ બિલકુલ ન પૂછવો જોઈએ, એનું રીઝન છે કારણ કે એ પ્રક્રિયાનો ક્રમ જે છે એ પ્રેક્ટિકલ બાબત છે અને સ્ટુડન્ટે એ ક્યારેય યાદ રાખવાનું હોય નહીં, પણ તેમ છતાંય કેટલાક એવા વોન્ટેડ એક્ઝામ્પલ છે જે આપણે જોઈ લઈએ, ઇનકેસ એને લઈને સવાલ પૂછાય તો તમે કામ કરી શકો। રેડી ચાલો ત્યાર પછી થર્ડ એક્ઝામ્પલ જોઈએ,
त्रीजु एक्जाम्पल है एसिटोन और ब्रोमीन वच्चे नी प्रक्रिया शू आवश एसिटोन अने ब्रोमीन वच्चे नी प्रक्रिया ब्रोमीन वच्चे नी प्रक्रिया बराबर। तो एसिटोन और ब्रोमीन वच्चे नी जे प्रक्रिया है पण शून्य क्रमनी प्रक्रिया है। चलो फोर्थ उदाहरण ये आवशे सोनानी सपाटी पर एचआई नु विघटन शू आवशे सोनानी सपाटी पर एचआई नु विघटन बराबर। तो गोल्ड नी सरफेस उपर एचआई नु जे विघटन छे ए पण शू आवशे शून्य क्रमनी प्रक्रिया छे। चलो त्यार पछी एक नवुं उदाहरण छे धातुनी सपाटी पर वायुनु अधिशोषण। आ खास याद रखो कि धातुनी जे सरफेस छे एना उपर जारे वायुनु अधिशोषण थाय ने त्यारे शरूआतमां बिलकुल शून्य क्रमनी प्रक्रिया नथी होती। शरूआतमां ए प्रथम क्रमनी प्रक्रिया होय छे पण जेम जेम सपाटी छे ढंकाती जाय एटले शुं थाशे के सरफेस जे छे आखी ढंकाई जाशे बराबर वायुना अणुओथी। एटले पछी भले ने गमे एटलो वायु सपाटी उपर जे आखी ढंकाई गईली सपाटी छे एना उपर भेगो थाय तो ए कोई इफेक्ट दर्शावशे नहीं। एटले पछीथी ए कया क्रमनी प्रक्रिया थई जाय शून्य क्रमनी। तो आ वस्तु खास याद राखजो कारण के एमसीक्यू नी अंदर एक्जाम मां आवी शके बराबर छे। चलो एटले धातुनी सपाटी पर शू आवशे वायुनु अधिशोषण बराबर। तो धातुनी सपाटी पर वायुनु जे अधिशोषणनी घटना छे ए पण कया क्रमनी प्रक्रियामां आवशे शून्य क्रमनी प्रक्रियामां। रेडी? तो आई थिंक हवे तमने समझाई गयु हशे के केटली प्रक्रियाओ आमां आवी शके। नॉर्मली आटला वॉन्टेड एक्जाम्पल छे फर्स्ट एच टू प्लस सीएल टू वच्चेनी प्रोसेस थी टू एच सीएल अमोनियाना विघटननी प्रोसेस इन प्रेजेंस ऑफ प्लेटिनम अने हाई टेम्परेचर एसिटोन ब्रोमीन वच्चेनी प्रोसेस सोनानी सपाटी पर एचआईनु विघटन अने धातुनी सपाटी पर वायुनु अधिशोषण। रेडी? चलो त्यार पछी आगळ बीजू જોઈએ। ચલો તો આગળ જે આપણે જોવાનું છે એમાં હવે એનું જે સંકલિત સમીકરણ જે છે બરાબર છે એ સમીકરણ નોર્મલી આપણે ડાયરેક્ટ જોઈ લઈશું બરાબર છે। હવે એ કઈ રીતે તો એ તમને સમજાવું બરાબર છે। એટલે આપણે આ જોઈએ આગળ આપણે બરાબર। નોર્મલી આપણે શું કરી શકીએ કે આપણી પાસે માનો કે એક એક્ઝામ્પલ છે કે આપણી પાસે આવી રિએક્શન છે કે એ પ્રક્રિયક છે એમાંથી પ્રોસેસ થઈ અને આપણને શું મળવાનું છે નિપજ બરાબર। તો એ પ્રક્રિયક છે એમાંથી આપણને પ્રોડક્ટ મળવાની છે। રેડી? હવે આ જે રિએક્શન થાય છે એ રિએક્શન માટે આપણે જો પ્રક્રિયાનો દર લખવો હોય તો શું લખી શકાય કે પ્રક્રિયા દર ઇઝ ઇક્વલ ટુ કે બરાબર એની જે કોન્સન્ટ્રેશન છે બરાબર છે એ કોન્સન્ટ્રેશનની કેટલી ઘાત કરવી પડે આપણે શૂન્ય ઘાત કારણ કે કયા ક્રમની પ્રક્રિયા જોઈએ છે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા બરાબર। તો એમાંથી નિપજ બનશે પણ પ્રક્રિયાનો દર પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી એ તમને દેખાય છે બરાબર છે। ચાલો હવે અહીંયા જો આપણે લખવું હોય તો શું લખાય માઇનસ ડી એ અપોન શું લખાય ડીટી ઇઝ ઇક્વલ ટુ કે એની કોન્સન્ટ્રેશનની ઝીરો ઘાત થાય બરાબર। તો પ્રક્રિયા દર ઇઝ ઇક્વલ ટુ કે એની ઝીરો ઘાત એ જ રીતે પ્રક્રિયા દર જે આપણે ગુજરાતીમાં લખ્યો છે ને કે જો આપણે સિમ્બોલમાં લખીએ તો માઇનસ ડીએ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ શું લખાય કે એ રેસ એની ઝીરો ઘાત બરાબર છે। ચાલો આગળ જોઈએ ડાયરેક્ટલી આપણે ઇક્વેશન ઉપર જાશું કે એનું ફાઇનલ ઇક્વેશન શું છે બરાબર છે અને આપણે ગ્રાફ જોશું કારણ કે આઈ થિંક મોટાભાગનું જે તારવણીને એવું બધું છે એ તો તમે શીખી ગયા છો તેને રિપીટ કરવાની કોઈ જરૂર નથી બરાબર। આ રીતે લખી શકાય એ આપણે જોઈએ। હવે અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીને તમે ખાલી શું લખી શકો કે એટલે અહીંયા હું બ્રેકેટમાં લખી દઉં કે પ્રક્રિયા દર
बराबर प्रक्रिया दर प्रक्रियकनी सांद्रता थी केवो छे स्वतंत्र छे। बराबर कारण के तुम जोई शको एनी जीरो घात એટલે प्रक्रिया दर प्रक्रियकनी सांद्रता थी केवो थई जाशे स्वतंत्र थई जाय छे। बराबर चलो હવે એનું જે ફાઇનલ ઇક્વેશન છે રાઈટ ફાઇનલ ઇક્વેશન જે છે આ રીતે લખાય કે કે ઇઝ ઇક્વલ ટુ શું આવશે આર ઝીરો માઇનસ આર અપોન શું લખાશે ટી ટુ માઇનસ ટી વન બરાબર કે ઇઝ ઇક્વલ ટુ એ ઝીરો માઇનસ અથવા આર ઝીરો માઇનસ આર ટી લખી શકો બરાબર છે આ નીચે શું લખાય ટી ટુ માઇનસ ટી વન રેડી ચાલો ત્યાર પછી આગળ કઈ રીતે થશે એ જોઈએ। હવે આગળ આપણે જોઈએ તો અહીંયા આ જે ઝીરો આર ઝીરો કર્યું છે શરૂઆતની કોન્સન્ટ્રેશન આર ટી એટલે ટી સમયની કોન્સન્ટ્રેશન અને ટી ટુ માઇનસ ટી વન બરાબર છે। ચાલો હવે શૂન્યક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ તેના વેગ અચળાંકને કેવો હોય છે સમાનિત તમે જોઈ શકો પ્રક્રિયાનો દર એનો જે આ વેગ અચળાંક છે એની સાથે મતલબ મેચ કરશે એના જેટલો આવશે બરાબર છે। હવે કેનું ઇક્વેશન તો કેનું ઇક્વેશન મેં અગાઉ શીખવાડેલું છે મતલબ યુનિટ કેટલો આવશે એ બરાબર છે તો એ આપણે અત્યારે કંઈ જોવાની જરૂર નથી રેડી। હવે આ ઇક્વેશન જે દેખાય છે બરાબર છે એ ઇક્વેશન ઉપરથી આપણે એક એવું ઇક્વેશન બનાવીએ કે જેની મદદથી આપણે ગ્રાફ સુધી પહોંચી શકીએ બરાબર છે। આ જે લખ્યું છે ટી ટુ માઇનસ ટી વન એની જગ્યાએ તમે અહીંયા અથવામાં લખી શકો ટી શું લખી શકાય ટી તો આ ટીને કે સાથે મલ્ટીપ્લાય કરો તો શું આવશે કે ટી ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો માઇનસ શું લખાશે આર ટી લખાય બરાબર એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો માઇનસ આર ટી થશે। એમાં આપણે શું કરી શકીએ કે આપણે આ આર ટીને કરતાં બનાવીએ બરાબર છે તો શું થાય આર ઝીરો માઇનસ કે ટી થશે એનો આપણે શું કરશું ગ્રાફ બનાવશું બરાબર છે। ચાલો તો એ હું અહીંયા દર્શાવું છું બાજુમાં બરાબર ચાલો તો અહીંયા આપણે દર્શાવીએ તો આ રીતે કંઈક દર્શાવી શકાય કે આપણી પાસે આર ટી બરાબર આવશે આર ઝીરો માઇનસ કે ઇન્ટુ ટી બરાબર છે। એમાં આપણે કોના વર્સિસ કોનો ગ્રાફ બનાવવાનો છે તો આપણે ગ્રાફ બનાવશું કોના વિરુદ્ધ કોનો તો આ જે છે એ એક્સ અક્ષ ઉપર આવશે બરાબર અને આ ટી જે છે એ ક્યાં આવશે વાય અક્ષ ઉપર બરાબર આર ટી એક્સ અક્ષ ઉપર આવશે અને ટી વાય અક્ષ ઉપર આવશે બરાબર છે। ચાલો સોરી અલ્ટરનેટ કરવું પડશે આ એક્સ જે છે એ વાય અક્ષ ઉપર આવશે અને ટી ક્યાં આવશે એક્સ અક્ષ ઉપર રેડી પછી એનો ગ્રાફ બનાવવાનો છે તો એ ગ્રાફ કેવો બનશે બરાબર છે તો વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી જે હોય ને એના જેવું છે તો અહીંયા એમ મૂકી શકાય બરાબર છે એમ એક્સ પ્લસ સી તો આ જે છે ને એ સી બરાબર છે રેડી તો આના આગળ પ્લસ આવે આ કેવું છે માઇનસ છે બરાબર છે તો તમે સમજી શકો કે સાંભળજો આ સુરેખાના સમીકરણ સાથે મેચ કરે કોના સમીકરણ સાથે સુરેખાના બરાબર તો સુરેખાનું સમીકરણ જે છે એની સાથે મેચ કરે તો તમે ગ્રાફ બનાવશો તો તમને સીધો ખ્યાલ આવશે કે તમારો જે ગ્રાફ છે બરાબર છે એ તમને કેવો મળશે તો આપણે ગ્રાફ જોઈએ ઓકે ચાલો તો અહીંયા આપણે ગ્રાફ ડ્રો કરશું અહીંયા આપણે કીધું એમ શું લેવાનું થશે આર ટી રેડી અહીંયા શું લેવાનું આવશે ટી જો હું એનો ગ્રાફ બનાવું છું બરાબર છે તો એ ગ્રાફમાં આંતરછેદ છે અને સેકન્ડ નંબરનું કે ઢાળની પ્રાઇસ આપણને કેવી મળે છે માઇનસ બરાબર કારણ કે આપણું ઇક્વેશન આવું બનતું હતું હું અહીંયા પાછું દર્શાવું છું આ આપણું ઇક્વેશન છે આર ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું સી માઇનસ એમ એક્સ એટલે વન મિનિટ અહીંયા શું આવશે આર ઝીરો બરાબર માઇનસ કે ટી છે આવું ઇક્વેશન આપણું એમાં આ જે છે કઈ અક્ષ છે વાય
आ टी छे ये शू छे एक्स अक्ष छे बराबर छे। तो नॉर्मली शू कही शकाय के आमा आपणो ढाळ जे छे ने ए आ के जे छे ए आपणो ढाळ आवे बराबर। तो ढाळ जे छे शू आवशे माइनस के बराबर। अने आर झीरो जे छे बराबर छे ए शेनुं मूल्य आपणने आपशे આંતરછેદનું મૂલ્ય। બરાબર આર ઝીરો કોની પ્રાઇઝ આવશે આંતરછેદની અને માઇનસ કે જે છે એ શું આવશે ઢાળનું મૂલ્ય આવશે। તો ગ્રાફ જે છે એ ગ્રાફની અંદર તમે સમજી શકો કે આર ટી વર્સિસ ટીનો ગ્રાફ આપણે જે બનાવીએ છીએ એ ગ્રાફમાં ઢાળની પ્રાઇઝ જો માઇનસ આવતી હોય બરાબર છે તો ગ્રાફ કોઈ દી ઉપર નો જાય પણ ક્યાં જશે નીચે। તો નીચે આવતો આવો ગ્રાફ જે છે એ ગ્રાફ તમને મળશે બરાબર જેમાં આ રીતે તમે ઢાળ ફાઇન્ડ આઉટ કરશો તો ઢાળ જે છે એ ઢાળનું મૂલ્ય કેટલું આવશે માઇનસ કે આવશે બરાબર। અને અહીંયા જે પ્રાઇસ તમને મળે છે રેડી એ પ્રાઇસ કોની આવશે તો આંતરછેદની આવશે અને કોના બરાબર આવશે તો એ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન હશે ને શરૂઆતની સાંદ્રતા કેટલી હશે આર ઝીરો રેડી। કારણ કે પછી ધીરે ધીરે ઘટાડો થાય છે એટલે આપણને આ રીતનો ગ્રાફ જોવા મળશે બરાબર છે। ચાલો તો આજે આપણે જોયું એ ફરી પાછું તમને કહું કે શૂન્યક્રમની પ્રક્રિયા બરાબર એ શૂન્યક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયા દર કે એ રેસ ટુ ઝીરો માઇનસ ડી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ કે એની ઝીરો ઘાત એટલે તમે કે લખી શકો અને એમાં કહી શકો કે પ્રક્રિયાનો દર જે છે એ પ્રક્રિયકની સાંદ્રતાથી કેવો છે સ્વતંત્ર થશે બરાબર। કે બરાબર શું લખાય કે ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો માઇનસ આર ટી અપોન ટી ટુ માઇનસ ટી વન એની જગ્યાએ તમે ટી પણ લખી શકો એન ઉપરથી આવું ઇક્વેશન બનશે કે ટી ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો માઇનસ શું લખાય આર ટી। આ જે ઇક્વેશન છે એમાં આર ટી જે છે એને કરતાં બનાવો તો શું આવે અહીંયા આપણે જોઈ ગયા દેખાય આર ટી ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો માઇનસ કે ટી જેને તમે કોની સાથે સરખાવી શકો વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી જેમાં તમારું ઢાળની પ્રાઇસ કેટલી આવશે માઇનસ કે આંતરછેદનું મૂલ્ય કેટલું આવશે આર ઝીરો બરાબર છે। અને તો એટલે તમે અહીંયા એવું કહી શકો કે તમારો જે ગ્રાફ બને છે આર ટી વર્સિસ ટીનો એમાં ઢાળની પ્રાઇસ નેગેટિવ આવતી હોવાથી ગ્રાફ નીચે તરફ જશે અને આ જે આપણને આંતરછેદનું મૂલ્ય મળે છે કેટલું આવશે આર ઝીરો બરાબર। તો આ કોના માટે આપણે જોયું શૂન્યક્રમની પ્રક્રિયા માટે હવે આગળ વધીએ બરાબર। ચાલો તો આગળ જોઈએ શૂન્યક્રમની પ્રક્રિયા માટે જ છે બરાબર છે પણ બીજો ગ્રાફ આપણે જોશું અને એ જે ગ્રાફ છે બરાબર છે એ ગ્રાફ કોના માટે જોઈએ તો આપણે એ ગ્રાફ ખાલી જોવાના છીએ એક્સ વર્સિસ ટીનો ગ્રાફ રેડી। એક્સ વર્સિસ કોનો ગ્રાફ જોશું ટીનો નિપજમાં પરિણમતી પ્રક્રિયકનો જથ્થો એક્સ ઇઝ ઇક્વલ ટુ રેડી। તો ઓકે ચાલો તો અહીંયા ધ્યાન આપવું ઇનકેસ આ ગ્રાફ જે છે એ તમે બુકમાં નહીં જોયો હોય બરાબર છે એટલે અહીંયા આપણે એવું કહી શકીએ આપણે આવું ઇક્વેશન લખ્યું હતું કે ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું હતું કે આર ઝીરો માઇનસ આર ટી ડિવાઇડેડ બાય આપણે શું લખ્યું હતું કે ટી લખ્યું હતું ને તો અહીંયા તમે લખી શકો એક્સના છેદમાં ટી શું લખી શકાય એક્સના છેદમાં ટી બરાબર જ્યાં એક્સ એટલે શું થાય નિપજમાં પરિણમતી પ્રક્રિયકનો જથ્થો નિપજમાં પરિણમતો પ્રક્રિયકનો જથ્થો એટલે કે બરાબર લખી શકાય એક્સના છેદમાં જ્યાં એક્સ બરાબર નિપજમાં પરિણમતો શું આવશે પ્રક્રિયકનો જથ્થો બરાબર। તો કે ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન ટી એક્સ બરાબર નિપજમાં પરિણમતો પ્રક્રિયકનો જથ્થો એટલે સીધી વાત છે કે અહીંયા આપણે એક બીજી વસ્તુ કરી શકીએ કે આપણે આમ લખી શકીએ માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખાય કે ટી। હવે હું શું કરી શકું કાનો ગ્રાફ બનાવું એક્સ એટલે કોન્સન્ટ્રેશન છે ટી એટલે ટાઈમ છે બરાબર હું અહીંયા આ રીતે ગ્રાફ બનાવું છું રેડી જ્યાં એક્સ અહીંયા લઈ લઉં છું સાંદ્રતા અને ટી જે છે એને અહીંયા લઉં છું બરાબર। તો આજે મને મળશે રેડી એ મારો શું આવશે ઢાળ આવશે બરાબર અને ગ્રાફ જે છે એ ગ્રાફ આ રીતે સ્ટાર્ટ થઈ અને આ રીતે સીધી રેખા મળશે કારણ કે એક્સ પ્રપોર્શનલ ટુ હું થઈ ગયું ટી થઈ ગયું ને હું કે કાઢી નાખું તો હું લખાય એક્સ પ્રપોર્શનલ ટુ ટી
मतलब एक्स से टी ना समप्रमाण में है तो एक्स वर्षे तो टी पण शू थशे वर्षे एटले ग्राफ आ रीते जशे आमा कोई आंतरछेद आवशे नहीं अने ढाल जे छे ए पॉजिटिव आवे ज्यारे ग्राफ ऊपर जाए त्यारे तो ढाल इज इक्वल टू केटलो आवशे के बराबर तो आवो ग्राफ पण पॉसिबल छे आने लईने रेडी चलो तो केटला इक्वेशन जोया फर्स्ट आ इक्वेशन इम्पोर्टेंट छे के इज इक्वल टू आर जीरो माइनस आर टी अपॉन टी इज इक्वल टू एक्स अपॉन टी बराबर है आ रीते पण करी शको आगळ जे ग्राफ जोयो ए पण एटलो ज इम्पोर्टेंट छे बराबर छे अने आ ग्राफ आई थिंक तमे नहीं जोयो ए तमारी बुकनी अंदर चलो त्यार पछी बीजू शू जोवानुं छे जोईए चलो હવે આગળ આપણે એમ જોશું કે હાફ અર્ધ આયુષ્ય સમય હાફ લાઈફ ટાઈમ બરાબર એટલે અહીંયા હું દર્શાવું અર્ધ આયુષ્ય સમય અર્ધ આયુષ્ય અર્ધ આયુષ્ય સમય બરાબર હાફ લાઈફ ટાઈમ કોને કહેવાય એ તમને કહી દો કે નોર્મલી કોઈ પણ પ્રક્રિયક જે છે એની જે કોન્સન્ટ્રેશન છે બરાબર છે એ કોન્સન્ટ્રેશનને અડધી થતા જે સમય લાગે એને શું કહેવાય હાફ લાઈફ ટાઈમ કહેવાય મૂળ સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય એટલે અહીંયા શું આવશે મૂળ સાંદ્રતાથી સાંદ્રતા અડધી થતા લાગતો સમય બરાબર એને શું કહેવાય અર્ધ આયુષ્ય સમય બરાબર હું નોર્મલી ક્યારે લેવાનો કે ટી ઇઝ ઇક્વલ ટુ આપણે શું ગણવાનું ટી હાફ ત્યારે જે કોન્સન્ટ્રેશન હોય ને ટી સમયની બરાબર છે એ શરૂઆતની જે કોન્સન્ટ્રેશન હોય એનાથી કેટલી થઈ ગઈ હોય અડધી અહીંયા મેં એ લીધેલો છે એની જગ્યાએ તમે શું લઈ શકો આર બરાબર છે આપણે આર યુઝ કરીએ છીએ તો હું અહીંયા આર કરી નાખું એઝ યુ વિશ બરાબર છે એ પણ લખેલો આવી શકે આર પણ લખેલો આવી શકે એટલે એવી રીતે તો આર ટી ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો બાય કેટલા થઈ જશે ટુ હવે આપણે શું કરીએ કે આપણું જે ઇક્વેશન છે ને એની અંદર આપણે આ જે રીતે ટી ઇઝ ઇક્વલ ટુ ટી હાફ થાય ને તો ટી હાફ સમયે કે ઇઝ ઇક્વલ ટુ શું થાય કે હાફ થાય તો આપણું જે ઇક્વેશન હતું એ ઇક્વેશનની અંદર આપણે શું કરશું કે આ બધી જે પ્રાઇઝિસ છે ને એ પ્રાઇઝિસ એડ કરશું બરાબર છે ચાલો તો જુઓ એ કઈ રીતે થશે તો આપણું ઇક્વેશન આ છે દેખાય બરાબર એ ઇક્વેશનને આપણે આ ફોર્મમાં લખવાનું છે હાફવાળા ફોર્મમાં તો હું કેની જગ્યાએ શું લખીશ કે હાફ ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો તો એસ ઇટ ઇઝ રહેશે પણ આર ટીની જગ્યાએ શું લખી શકાય તો આપણને ખબર જ છે કે આપણે આર ટીની જગ્યાએ લખી શકીએ વન મિનિટ આર ટીની જગ્યાએ લખાશે આર ઝીરો અપોન ટુ બરાબર તો કે વન હાફ રેડી કે વન હાફ અથવા કે એઝ ઇટ ઇઝ રાખી શકો બરાબર છે કે વન હાફ કરવાની જરૂર નથી કે ઇઝ ઇક્વલ ટુ કે એઝ ઇટ ઇઝ રાખી શકાય બરાબર છે કે અચળ અચળ રહેશે કારણ કે ઈની રિએક્શન માટે છે એટલે કે હાફની જગ્યાએ આપણે એઝ ઇટ ઇઝ રાખશું બરાબર તો કે ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે આર ઝીરો એઝ ઇટ ઇઝ માઇનસ શું આવશે આર ઝીરોના છેદમાં બે નીચે શું લખાય ટી વન હાફ ટીની જગ્યાએ હવે આ ટી વન હાફ છે આની સાથે મલ્ટિપ્લિકેશનમાં જવા દે તો શું લખાય કે ટી વન હાફ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે આર ઝીરો બાય ટુ આટલું થશે તો કે ટી વન હાફ ઇઝ ઇક્વલ ટુ શું થશે આર ઝીરો બાય ટુ રેડી તો આ વસ્તુ યાદ રાખજો કે ટી વન હાફ ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો બાય ટુ લખાય અથવા તમારે ખાલી ટી વન હાફ લખવું હોય તો ટી વન હાફ ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો અપોન શું થાય ટુ કે અને આ જે ઇક્વેશન છે એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર કારણ કે ટી વન હાફ ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો અપોન ટુ કેનો યુઝ તમે ઘણી બધી વાર શૂન્યક્રમની પ્રક્રિયામાં કરશો બરાબર છે નોર્મલી શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની સાંદ્રતાના કેવા પ્રમાણમાં હોય સમપ્રમાણમાં શું કામ કારણ કે આ જે પાર્ટ દેખાય છે બરાબર ઈ પાર્ટ છે એ કેવો છે અચળ અને અચળને ગાયબ કરી દો બરાબર તો તમે શું લખી શકો જો અહીંયા આ રીતે લખી શકાય કે ટી વન હાફ પ્રપોર્શનલ ટુ શું આવશે આર ઝીરો થાય
તો સીધી વાત છે કે તમે એમ કહી શકો કે અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના કેવા પ્રમાણમાં આવશે? સમપ્રમાણમાં, એટલે કે મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં આવશે. બરાબર છે? ચાલો, તો હવે કોઈ પ્રોબ્લેમ હોવી જોઈએ નહીં. બરાબર, ચાલો બીજા એક બે ગ્રાફ છે જે આપણે જોવાના છે, જે આપણે અત્યારે જોઈએ. રેડી? શૂન્યક્રમની પ્રક્રિયાને લઈને જ છે. ચાલો, તો બીજા જે ગ્રાફ આપણે જોવાના છે એના ઉપર પહેલા ફોકસ કરીએ. બરાબર, ચાલો. રેડી? ચાલો, તો બીજો જે ગ્રાફ જોવાનો છે એ પ્રક્રિયા દર વિરુદ્ધ સાંદ્રતાનો ગ્રાફ જોવાનો છે. એટલે શૂન્યક્રમની પ્રક્રિયા માટે તે કોના વિરુદ્ધ કોનો ગ્રાફ? તો પ્રક્રિયા દર વિરુદ્ધ સાંદ્રતાનો ગ્રાફ. રેડી? ચાલો, પહેલાં તો હું ઇક્વેશન આપીશ કે આપણે આવું લખ્યું હતું કે પ્રક્રિયા દર, યાદ છે, ઇઝ ઇક્વલ ટુ કે એ અથવા આર, જે પણ હોય એમાંથી એક થઈ જાય છે, આપણે આર લખીએ છીએ. આર જે છે એની કોન્સન્ટ્રેશનની કેટલી ઘાત? 0. એ પણ લખી શકાય, આપણે યાદ, હા, શરૂઆતમાં એ લખેલો હતો, એમાંથી પ્રોડક્ટ બનાવી હતી ને, એટલે. બરાબર છે, પણ હું આર લખું છું, એ પણ લખી શકાય. ચાલો, તો પ્રક્રિયા દર ઇઝ ઇક્વલ ટુ કે આરની કેટલી ઘાત? 0. તો નોર્મલી પ્રક્રિયા દર ઇઝ ઇક્વલ ટુ શું થાય? કે, એટલે કે શું થઈ જાય? અચળ. અને આપણે હમણાં જ હજી કીધું હતું કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા દર જે છે એ પ્રક્રિયકની સાંદ્રતાથી કેવો હોય છે? સ્વતંત્ર હોય છે. એટલે હું જો ગ્રાફ બનાવું, બરાબર, આ રીતે આ ગ્રાફ છે, ગ્રાફમાં અહીંયા હું લઈ લઉં પ્રક્રિયા દર. શું લઈ લઉં? પ્રક્રિયા દર. રેડી? પ્રક્રિયા દરને તમે આમ પણ લખી શકો, માઇનસ ડીએ અપોન ડીટી. બરાબર, એ લઈ લો. અને અહીંયા આ જે છે ત્યાં હું લઈ લઉં સાંદ્રતા. રેડી? શું લઈ લઉં? સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા. તો હવે મને કહો કે આનો ગ્રાફ કેવો આવશે? આઈ થિંક આ ગ્રાફ જે છે એ તમારી બુકમાં તો નહીં હોય. બરાબર છે? પ્રક્રિયા દર વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતાનો આલેખ. તો આપણે કીધું કે પ્રક્રિયાનો દર પ્રક્રિયકની સાંદ્રતાથી કેવો છે? સ્વતંત્ર છે. એટલે ગ્રાફ જે છે ને એ ગ્રાફ આવી સીધી લાઈન આવશે. બરાબર, કારણ કે સાંદ્રતા અચળ રહેવાની છે, ફિક્સ છે. પ્રક્રિયાનો દર પણ કેવો રહેવાનો છે? અચળ. બરાબર, એટલે ગ્રાફ આ રીતે આવશે. તો અહીંયા આ તમે જોઈ શકો કયા ક્રમની પ્રક્રિયા માટે? શૂન્યક્રમની પ્રક્રિયા માટે. ઓકે, હવે આપણે બીજો એક ગ્રાફ બનાવવાના છીએ. બરાબર, એ ગ્રાફ જોઉં. ચાલો, હવે આ જે ગ્રાફ બનાવવાના છીએ ને એ કોના વિરુદ્ધ કોનો છે? તો ટી વન હાફ, બરાબર, વિરુદ્ધ આપણે બનાવવાના છીએ એ ઝીરોનો ગ્રાફ. ચાલો, હવે મને કહો કે આ ગ્રાફ છે એ કેવો આવશે? મતલબ વિડીયો પોઝ કરીને તમે જાતે ટ્રાય કરી શકો. આપણી પાસે ટી હાફનું ઇક્વેશન છે જ, એ ઇક્વેશનનો યુઝ કરો. બરાબર છે? તો તમારો જવાબ આવશે. રેડી? તો નોર્મલી ટી હાફ વર્સિસ આપણે એ ઝીરોનો જો ગ્રાફ બનાવવો હોય, બરાબર છે, તો આપણે હમણાં થોડીક વાર પહેલાં એમ કીધું હતું, યાદ હોય તો, કે ટી હાફ પ્રપોર્શનલ ટુ એ ઝીરો. બરાબર છે? ચાલો, તો બંને સમ પ્રમાણમાં હોય તો ગ્રાફ અહીંથી ઉપર જતી લાઈન આવે કે નહીં? હમણાં થોડીક વાર પહેલાં આપણે બનાવ્યો હતો, યાદ છે આવો ગ્રાફ? બરાબર, તો ટી હાફ પ્રપોર્શનલ ટુ એ ઝીરો થાય. હમણાં આજે કીધું હતું થોડીક વાર પહેલાં, તો ગ્રાફ આ ટાઈપનો આપણને મળશે. બરાબર છે? ચાલો, ત્યાર પછી આગળ જોઈએ. હવે આગળ આપણે શું જોઈશું? તો નોર્મલી આ જે છે, બરાબર છે, એના માટેનું બધું ફિનિશ. શૂન્યક્રમની પ્રક્રિયા માટે નોર્મલી જેટલું પણ જેટલા ગ્રાફ આવતા હતા એ જોયા આપણે. ઇક્વેશનની તારવણી મેં બિલકુલ નથી કરાવી, કારણ કે તમે ગુજરાત બોર્ડમાં જોઈ ગયા હશો. બરાબર છે? એટલે મેં એ નથી ધ્યાનમાં લીધું. હવે કહેવાનું એમ છે કે શૂન્યક્રમની પ્રક્રિયાને એટલું છે. હવે આના એક્ઝામ્પલ આપણે જોશું, પણ એના પહેલાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે, બરાબર છે, એના ઉપર ફોકસ કરીએ. એ બંને જોઈ લઈએ અને પછી આપણે શું કરશું, એક્ઝામ્પલ જોશું. બરાબર છે? ચાલો, તો પહેલાં હવે આપણે કોના ઉપર ફોકસ કરશું? સંકલિત વેગની, વેગ સમીકરણ પણ કઈ પ્રક્રિયા માટે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. બરાબર, તો આપણે આ ઇરેઝ કરી દઈએ. ચાલો,
तो क्या क्रमनी प्रक्रिया? प्रथम क्रमनी प्रक्रिया माटे रेडी फर्स्ट ऑर्डर रिएक्शन जो है ये फर्स्ट ऑर्डर रिएक्शन माटे आपणे आवुं जोवाना छीए। सेम ग्राफ पण जोशुं, इक्वेशन केवा आवशे ए जोशुं, बराबर छे। पण एक वस्तु जे अहींया कही दोने नोट छे अने ए नोट तमारे याद राखवानी छे, बराबर। चलो नोट शुं छे के तमने रेडियो सक्रिय प्रक्रिया ने लईने कंई पण आपवामां आवे, बराबर छे, तो वगर विचारे तमारे एनो क्रम कयो लई लेवानो? प्रथम क्रम, बराबर। एटले अहींया पाछुं कही दो के रेडियो सक्रिय प्रक्रियाओ, रेडियो सक्रिय प्रक्रियाओ कया क्रमनी होय छे? प्रथम क्रमनी होय छे, प्रथम क्रमनी होय छे। એટલે એક્ઝામમાં એ લોકો બિલકુલ તમને એનો ક્રમ આપશે નહીં, અને પછી દાખલો ગણવાનું કહે તો તમારે જાતે શું લઈ લેવાનું? પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર છે, એમાં જરાય વિચારવાનું નહીં। રેડી? ચાલો તો આગળ વધીએ। કેટલાક એક્ઝામ્પલ છે આપણી પાસે ફર્સ્ટ ઓર્ડર રિએક્શનના, બરાબર છે, શૂન્ય ક્રમની પ્રક્રિયાની જેમ। તો પહેલાં આપણે એ જોશું, બરાબર છે। ચાલો તો ઉદાહરણમાં પહેલું ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે એન ટુ ઓ ફાઈવ ટુ મોલ્સ છે, એમાંથી ચાર મોલ એનો ટુ અને ઓ ટુ બનશે। તો ટુ મોલ્સ ઓફ એન ટુ ઓ ફાઈવ, એના વિઘટનથી આપણને મળી શકે ચાર મોલ એનો ટુ વત્તા શું મળશે? ઓ ટુ। બને તો જેટલા પણ એક્ઝામ્પલ તમને કરાવું છે તમારે યાદ રાખવાની ટ્રાય કરવાની, બરાબર છે। ચાલો પછી સેકન્ડ ઉદાહરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું, એ છે એન એચ ફોર એન ઓ ટુ એમોનિયમ નાઇટ્રેટ, એમાંથી એન ટુ બનશે અને બે મોલ પાણી બનશે। એન એચ ફોર એન ઓ ટુ, બરાબર, એમાંથી શું બનશે? એન ટુ પ્લસ ટુ મોલ્સ ઓફ એચ ટુ। રેડી? એમોનિયમ નાઇટ્રેટ છે, બરાબર, એમોનિયમ નાઇટ્રેટની એમોનિયમ નાઇટ્રાઇટ, બરાબર, એન ઓ ટુ છે, એન ઓ થ્રી હોય તો નાઇટ્રેટ થાય, તો એમોનિયમ નાઇટ્રાઇટ અને એમાંથી બનશે એન ટુ અને બે મોલ વોટર। રેડી? ચાલો ત્યાર પછી યાદ હોય તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણે જોઈ ગયા છે, બરાબર, એ હકીકતમાં છે ટુ સેકન્ડ ઓર્ડર રિએક્શન, પણ નોર્મલી એમાં પાણીની કોન્સન્ટ્રેશન અચળ રહેતી હોવાના કારણે આપણે એને કયા ક્રમની કહીએ છે? પ્રથમ ક્રમની આભાસી, તો એ પણ આમાં લઈ શકો। તો થર્ડ એક્ઝામ્પલ માનો કે સી એચ થ્રી સી ડબલ ઓ સી ટુ એચ ફાઈવ, કોની સાથે પ્રોસેસ? એચ ટુ ઇન પ્રેઝન્સ ઓફ વોટ એસિડ? તો આપણને મળશે સી એચ થ્રી સી ડબલ ઓ એચ વત્તા હું બનશે સી ટુ એચ ફાઈવ ઓ એચ। રેડી? મતલબ એસિટિક એસિડ અને આલ્કોહોલ જે છે અહીંયા ફોર્મ થશે। રેડી? ચાલો ફોર્થ, ચોથા નંબરનું જે છે એ શું આવશે? તો બે મોલ સી એલ ટુ ઓ સેવન, મતલબ ક્લોરિન જે છે એનો ઓક્સાઇડ છે, બરાબર છે, એમાંથી આપણને બે મોલ સી એલ ટુ મળશે અને સાત મોલ ઓ ટુ મળશે, બરાબર છે। સંતુલિત કરવું હોય તો તમે ડાયરેક્ટલી પહેલાં વર્ડ્સમાંથી જે ફોર્મ્યુલાસ છે એ લખી અને સંતુલિત કરી શકો। લાઈક એક્ઝામ્પલ આપું, સી એલ ટુ ઓ સેવન છે, રેડી, એમાંથી બનશે સી એલ ટુ પ્લસ બનશે ઓ ટુ। ચાલો હવે આને સંતુલિત કરવાનું છે, રેડી, તો સી એલ ટુ તો એઝ ઇટ ઇઝ છે, ઓક્સિજન બે છે, અને ઓપ્શન શું બને? અહીંયા કેટલા મૂકી શકાય? સાત, તો અહીં કેટલા મૂકવા પડે? બે, તો મારે અહીંયા કેટલા મૂકવા પડશે? બે। રેડી? તો એટલું કોઈ ડિફિકલ્ટ છે નહીં, ઇઝી છે, તમે આરામથી કામ કરી શકો, બરાબર। ચાલો પછી આગળ જોઈએ પાંચમું ઉદાહરણ પ્રથમ ક્રમની પ્રક્રિયા, હાઇડ્રોજન પેરોક્સાઇડ। આ ખાસ યાદ રાખજો, બરાબર, કે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થાય એમાંથી પાણી અને શું બને? ઓક્સિજન। તો બે મોલ એચ ટુ ઓ ટુ જે છે એનું સનલાઇટની પ્રેઝન્સમાં ખાસ તો થશે, વોટરમાં કન્વર્ઝન થાય અને શું બને? ઓક્સિજન, બરાબર। કેટલા મોલ પાણી બનશે? બે મોલ પાણી વત્તા ઓક્સિજન બને, એટલે જ્યારે પણ તમે હાઇડ્રોજન પેરોક્સાઇડની બોટલ જોશો તો એ પ્લાસ્ટિકની હશે, બિલકુલ કાચની નહીં, બરાબર છે, કારણ કે કાચની બોટલમાં જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ સનલાઇટની પ્રેઝન્સમાં પાણી અને ઓક્સિજનમાં કન્વર્ટ થઈ જાય છે, બરાબર। ચાલો છઠ્ઠી રિએક્શન એ આવશે નાઇટ્રસ ઓક્સાઇડના વિઘટનની પ્રક્રિયા, બરાબર, તો ટુ મોલ્સ ઓફ નાઇટ્રસ ઓક્સાઇડ એનું શું થાય?
विघटन, तो आपने खबर है बे वस्तु बने, एक तो एन टू बने, बीजू शू बने ओटू, रेडी, बे मोल शू आवशे नाइट्रोजन, एक मोल ऑक्सिजन, बराबर। अने बाकी जेटली रेडियो सक्रिय प्रक्रियाओ है ये बधीज प्रक्रियाओं ने तमे एमां कंसिडर करी शको प्रथम क्रमनी प्रक्रिया में, रेडी। तो आई थिंक बधाज एक्जाम्पल जे छे बराबर ये आपणे अहींया कवर कर्या, ओके। चलो हवे आजे एक्जाम्पल जे बने तो याद राखवा, नहीं तो जरूरी नहीं, बराबर छे। ए लोकोने एक्जामनी अंदर जारे सवाल पूछे त्यारे कम्पलसरी कहेवू पड़े कि आटलामां क्रमनी प्रक्रिया छे, दाखलामां के गमे एमां, बराबर छे, कारण के तमारे याद राखवानी जरूर होती नथी, रेडी। चलो हवे आपणे जोशुं फर्स्ट ऑर्डरनी जे रिएक्शन्स छे, बराबर, ए रिएक्शन माटे नॉर्मली इक्वेशन्स आपवा होय तो कई रीते आपी शकाय, बराबर। चलो तो मानो कि हूँ एक्जाम्पल लऊं छूँ, आपणी पासे एक प्रोसेस छे के ए जे छे एमांथी आपणने शूँ मळे छे, प्रोडक्ट बी, रेडी। हवे आ जे रिएक्शन छे एमां मारे प्रक्रियानो दर लखवो होय तो शूँ लखाय, माइनस डी ए अपॉन शूँ लखाय डी टी इज इक्वल टू अहीं लखाय के, अने एनी कॉन्सन्ट्रेशननी केटली घात लखाय ए, कारण के कया क्रमनी प्रक्रिया छे, प्रथम क्रमनी। हवे आमां तमे एम ना कही शको कि प्रक्रियकनी सांद्रताथी प्रक्रियानो दर अचळ छे, बिलकुल नथी, बराबर, एना केवा प्रमाणमां छे, समप्रमाणमां छे। एटले अहींया लखी शकाय प्रक्रिया दर प्रपोर्शनल टू एनी कॉन्सन्ट्रेशननी एक घात, बराबર, એના કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે, રેડી। ચાલો આગળ જોઈએ કે આ જે છે એ તો તમે દર્શાવી જ શકો છો, હવે બીજું ઇક્વેશન છે, ઇક્વેશન કેવું બનશે, રેડી। તો ઇક્વેશન જે બને છે હું ડાયરેક્ટલી બતાવું છું, કારણ કે તમે ગુજરાત બોર્ડમાં જોઈ ગયા છો, બરાબર છે। તો આ રીતે બનશે એલએન એ ટી અથવા આર ટી ઇઝ ઇક્વલ ટુ એલએન એ ઝીરો, બરાબર, માઇનસ શું આવશે કે ટી, આવું ઇક્વેશન બનશે। મતલબ આપણે જે શૂન્યક્રમની પ્રક્રિયામાં ઇક્વેશન જોઈ ગયા હતા એ ઇક્વેશનમાં આગળ એલએન હતું નહીં, પણ આ જે ઇક્વેશન છે ને એમાં એલએન આવશે, બરાબર છે। એલએન છે એને કેન્સલ આઉટ કરવું હોય તો તમારા પાસે શું ઓપ્શન બને છે, શું મૂકવાનું, 2.303, બરાબર છે, તો થશે તો કેટી જે છે, રેડી, એ તો એઝ ઇટ ઇઝ રહી, પણ આગળ આ એલએનમાં શું મૂકવું પડે, 2.303, તો એવું લખીએ ને તો આ રીતે લખાશે। ચાલો જુઓ તો શું લખાય, 2.303 લોગ શું આવશે, એ ટી ઇઝ ઇક્વલ ટુ 2.303 લોગ શું આવશે, એ ઝીરો માઇનસ શું આવશે કે ટી, બરાબર। તો તમે સમજી શકો છો એલએન છે એ એલએનની જગ્યાએ શું લખી શકાય, 2.303 લોગ એ ટી ઇઝ ઇક્વલ ટુ 2.303 લોગ એ ઝીરો માઇનસ કે ટી, બરાબર છે, કારણ કે એમાં તો કંઈ આવશે નહીં, કે ટી એઝ ઇટ ઇઝ રહેશે, રેડી। ચાલો હવે આગળ વધીએ જોઈએ, ચાલો મતલબ આગળ શું આવશે, ઓકે। તો ઇક્વેશન જે છે ઇક્વેશનમાં આપણે આ રીતે લખી શકીએ ને, આપણું જે ઇક્વેશન હમણાં આપણે જોઈ ગયા એના પરથી આપણે હયારું એલએન કરીએ, બરાબર, તો એલએન ઇઝ ઇક્વલ ટુ શું લખાય, એ ઝીરો એલએન એ ઝીરોના છેદમાં એ ટી થાય, રેડી, અને સામેની બાજુ શું લખી શકાય, કે ટી થશે, એલએન એ ઝીરો અપોન એ ટી ઇઝ ઇક્વલ ટુ શું લખાય, કે ટી। હવે મારે એલએન નથી રાખવું, બરાબર, તો હું શું કરી દઈશ, 2.303 લોગ લખાશે, તો 2.303 લોગ શું લખાય, એ ઝીરો અપોન એ ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે, કે ટી, બરાબર, સીધી વાત છે કે આ રીતે થશે। હવે આગળ લખવું હોય તો શું લખાય, બરાબર, હવે હું એક કામ કરી શકું કે આ જે ટી દેખાય એ ટીને આ 2.303ની અંડરમાં જવા દો, તો મારું ઇક્વેશન આવું બનશે, કે ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન ટી લોગ એ ઝીરોના છેદમાં એ ટી, અને આ મોસ્ટ આઈએમપી ઇક્વેશન છે,
બરાબર, કારણ કે મોટા ભાગે જ્યારે ક્વેશ્ચન પૂછાય ને એક્ઝામની અંદર, ત્યારે એ લોકો પ્રથમ ક્રમની પ્રક્રિયાને વધારે પ્રિફર કરે છે. અને જો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન હોય તો તમારી પાસે ઓપ્શન શું છે, આ એક ઇક્વેશન બરાબર છે જેનો તમે મેક્સિમમ યુઝ કરશો, કે ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન ટી લો એ 0/80. અને આગળનું ઇક્વેશન શું હતું, કે ઇઝ ઇક્વલ ટુ a0 - at / t, યાદ છે બરાબર. એ જ રીતે અહીંયા શું બનશે, કે ઇઝ ઇક્વલ ટુ 2.303 / t log a0/8 બરાબર, જ્યાં એ 0 શરૂઆતની કોન્સન્ટ્રેશન, 80 એટલે કોઈ ટી સમયની કોન્સન્ટ્રેશન જે આ સમય છે બરાબર, બાકીનું તો તમે સમજી શકો ત્યાં તમને શું મળી જાય, કે મળશે બરાબર છે. ચાલો તો એક આ રીતે નોર્મલી આપણે કહી શકીએ. રેડી, ચાલો હવે આજે આપણી પાસે આવે છે બરાબર છે, વેગ અચળાંકનો એકમ તો મેં તમને આઈ થિંક કહી દીધો છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ટી હાફ કરીએ બરાબર, કે ટી હાફ જો આપણે જોતું હોય તો કઈ રીતે મેળવી શકીએ. તો મેં અગાઉ પણ સમજાવેલું છે ટી હાફ માટે, કે જ્યાં ટી છે ત્યાં શું મૂકવાનો, t1/2 બરાબર, અને જ્યાં એ ટી છે ત્યાં શું મૂકવાનું, a0/ શું મૂકવાનું, 2 થશે ને બરાબર. તો આપણને કોનું ઇક્વેશન મળશે, ટી હાફનું ઇક્વેશન મળી શકે. ઓકે, ચાલો આપણે જોઈએ કે કઈ રીતે આવે છે બરાબર. ચાલો એના માટે આને હટાવવું પડશે, આપણે હટાવી દઈએ. ચાલો તો આ ઇક્વેશન બનાવવા માટે આપણે શું કરશું, કે અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન અહીંયા શું લખાશે, t1/2 લોગ ઉપર a0 એઝ ઇટ ઇઝ આવશે બરાબર, ડિવાઇડેડ બાય શું આવશે, a0/2 થાય, આ બંને કેન્સલ આઉટ થશે બરાબર છે. તો k ઇઝ ઇક્વલ ટુ 2.303 / t/2 log a0/2 છે. રેડી, ચાલો ઇઝ ઇક્વલ ટુ 2.303 / અહીંયા શું છે, t1/2 બરાબર, log 2, લોગ 2 એટલે કેટલા થશે, 0.3 થાય, કે ઇઝ ઇક્વલ ટુ બરાબર, માટે કે ઇઝ ઇક્વલ ટુ 2.303 × log 2 એટલે કેટલા થાય, 0.3 થાય બરાબર, છેદમાં શું આવશે, t1/2. તો t1/2 ઇઝ ઇક્વલ ટુ આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ બરાબર છે, તો કેટલું થશે, તો એ મલ્ટિપ્લિકેશન જે છે 0.693 બરાબર, 0.693 / 0.693 કેટલા આવશે, t1/2 બરાબર છે. તો આ જે ઇક્વેશન તમે જોવો છો 0.693 / t/2 બરાબર છે, તો એ સોરી નીચે કે આવશે, માય ફોલ્ટ. રેડી, કારણ કે ટી હાફ પહેલી સાઈડ લખેલા છે. આ ઇક્વેશન જે છે ને એ પણ મોસ્ટ આઈએમપી ઇક્વેશન છે. એનું રીઝન છે કે તમે મેક્સિમમ આનો યુઝ કરશો બરાબર છે, મેક્સિમમ તમે આનો યુઝ કરશો. રેડી, તો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 / t/2 log a0/2, કે ઇઝ ઇક્વલ ટુ 2.303 / t/2 log 2 એટલે કેટલા થાય, 0.3 બરાબર છે. અને કે ઇઝ ઇક્વલ ટુ શું ઇક્વેશન, 0.3010 × 2.303 / t/2 t/2 ને કરતા બનાવશો તો શું આવશે, 0.693 / k બરાબર છે. તો નોર્મલી આ ઇક્વેશન છે, એ ઇક્વેશન તમને જે કીધા એ મેક્સિમમ તમારે આવશે એક્ઝામની અંદર MCQ સોલ્વ કરવા માટે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આને લગતા જેટલા પણ MCQ છે, પ્લસ જેટલા ગ્રાફ છે બરાબર, એ બધી વસ્તુઓ આપણે જોશું પણ ધીરે ધીરે. રેડી, ચાલો તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.